નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અપૂર્ણાંકના સરવાળા રમતા રમતા કેવી રીતે શીખી શકાય ધોરણ ચારથી આઠ સુધીના બાળકો માટે ખૂબ જ ઉપયોગી ટીએલએમ છે તો આપણે જોઈએ તો સૌ પ્રથમ બાળકને આપણે એ રીતે સમજાવી દઈએ કે જે અંશ છે બે ભાગ્યા ચાર બે એ અંશ છે ત્યાર પછી એક ભાગ્યા ચારમાં એક અંશ છે તો સરવાળાની અંદર પણ એવું જ થશે કે અંશનો સરવાળો થશે છેદમાં જે સંખ્યા હશે એ જ રહેશે ધારો કે બે વત્તા એક એટલે ત્રણ ભાગ્યા કેટલા આવશે જવાબની અંદર ભાગાકારમાં ચાર આવશે કારણ કે ચાર વત્તા ચાર આઠ નહીં થાય તો એ બાળકને આપણે સૌ પ્રથમ સમજાવી દઈએ ત્યાર પછી જોઈશું આપણે કે અહીં આ ભાગની અંદર અપૂર્ણાંક આપેલા છે તેની સામેના ભાગે સાચા જવાબ આપેલા છે બાળકને આપણે જણાવીશું કે અપૂર્ણાંકના જે અપૂર્ણાંક છે એની સામે એનો સાચો જવાબ અહીંથી શોધીને એની સામે મૂકવાનો છે અથવા ગોઠવવાનો છે તો આપણે જોઈએ સૌ પ્રથમ કે બે વત્તા એક એટલે ત્રણ ત્રણ ભાગ્યા ચાર આપણો જવાબ આવશે ચલો આની અંદર ત્રણ ભાગ્યા ચાર ક્યાં છે યસ ત્રણ ભાગ્યા ચાર છે તો એને આપણે અહીંયાથી ઉપાડી અને અહીંયા મૂકી દઈએ ચલો સાચો જવાબ ગોઠવાઈ ગયો તેની સામે ત્યાર પછી એ રીતે અહીંયા એક ભાગ્યા છ વત્તા ચાર ભાગ્યા છ એક વત્તા ચાર એટલે પાંચ ભાગ્યા છ એનો સાચો જવાબ થઈ જશે ત્યાર પછી આપણે અહીંયા જોઈશું કે બે વત્તા બે એટલે અંશનો સરવાળો એટલે ચાર અને છેદમાં ચાર છે માટે ચાર ભાગ્યા ચાર ચલો ક્યાં છે તો અહીંયાથી ઉપાડી અને બાળક શું કરશે એની સામે મૂકી દેશે એ રીતે બાળકને રમતા રમતા આપણે અપૂર્ણાંકો શીખવાડવાના છે ત્યાર પછી જોઈએ બે ભાગ્યા છ વત્તા બે ભાગ્યા છ તો અંશનો સરવાળો બે વત્તા બે એટલે ચાર ભાગ્યા છ ચલો ચાર ભાગ્યા છે અહીંથી ઉપાડી અને તેની સામે સાચો જવાબ મૂકી દેશે ત્યાર પછી આ પૂર્ણાંકોનો સાચો જવાબ ત્રણ વત્તા બે એટલે પાંચ ભાગ્યા છ એ સાચો જવાબ અહીંયા મળી જશે એ જ રીતે અહીંયા પણ એક વત્તા બે એટલે ત્રણ ભાગ્યા પાંચ ચલો ત્રણ ભાગ્યા પાંચ સાચો જવાબ ક્યાં છે અહીં છે તો બાળક બાળક શું કરશે એ અહીંયાથી ઉપાડી અને તેની સામે સાચો જવાબ મૂકી દેશે આ રીતે બાળક સરળતાથી શીખી જશે રમતા શીખશે અને એને ખૂબ મજા આવશે આનંદ આવશે ત્યાર પછી જોઈએ પાંચ વત્તા બે એટલે સાત સાત ભાગ્યા આઠ તો આપ જોઈ શકશો એનો સાચો જવાબ સાત ભાગ્યા આઠ છે ત્યાર પછી અહીંયા પણ આપણે જોઈએ કે ત્રણ વત્તા બે એટલે પાંચ ભાગ્યા પાંચ ચલો પાંચ ભાગ્યા પાંચ સાચો જવાબ ક્યાં છે ચાર ભાગ્યા આઠ વત્તા ત્રણ ભાગ્યા આઠ એટલે ચાર ભાગ્યા ચાર ભાગ્યા વત્તા સોરી ચાર ભાગ્યા આઠ વત્તા ત્રણ ભાગ્યા આઠ તો ચાર ને ત્રણ સાત થશે સરવાળો ભાગ્યા આઠ માટે સાત ભાગ્યા આઠ સાચો જવાબ થશે એ રીતે કોઈ પણ બાળક સાચા જવાબ એ અપૂર્ણાંક આપેલ છે એ અપૂર્ણાંકની સામે પોતાની રીતે જ ગોઠવી દેશે જેથી બાળક રમતા રમતા અપૂર્ણાંકનો અભ્યાસ કરી શકશે તો આ રીતે આપણે અવનવા ટીએલએમની મદદથી બાળકના જ્ઞાનમાં અને શિક્ષણમાં આપણે વધારો કરી શકીએ છીએ તો આપ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો જેથી કરીને આવા સરસ મજાના અન્ય ટીયલમો પણ આપની સમક્ષ અમે મૂકી શકીએ આભાર